અને ના લેવાય કે કેન્સલ થઈ શકે છે એની હજુ કેટલી શક્યતા છે એ બી આપણે જોવાના છે એડમિશન તમને પ્રોસેસ કેવી રીતે મળી શકે જે લોકોને દસમામાં માસ પ્રમોશનની જાહેરાત કરી દીધી છે તો એ લોકો માટે એડમિશન પ્રોસેસર ની શું વાત રહે અને થોડાક તમારા ક્યુ એને બી આપણે લઈશું બરાબર તો તમે જો રેડી હોય આ બધી વાત જાણવા માટે તો આવનારી પંદર મિનિટ ખાલી તમારે મને સાંભળવાનો છે ત્યારબાદ આપણે ક્યુએનએ દ્વારા તમારી સાથે ઇન્ટરેક્શન કરીશું તો જોઈ લો સેશન પછી તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો માઇન્ડમાં રાખજો પછી એ વખતે લાઈવમાં પૂછી લેજો ઓકે રેડી હોય તો એક સેલ્યુટ દ્વારા તમારી આપી દો આપણે બારમા વાળાને બી મને ખબર છે કે તમને ન્યૂઝ સાંભળીને દુઃખ થયેલું છે તેનું બી એક સોલ્યુશન તમારી માટે અમારી ટીમે શોધેલું છે તો એ લોકો બી જોજો ધોરણ દસ વાળા બી જોજો ઓકે રેડી હોય તો એક સેલ્યુટ દ્વારા બતાવી દો કે તમે રેડી છો ઓકે

જ્યારે એપ્રિલ મહિનો હતો બરાબર છે તો એપ્રિલ મહિનાની એપ્રિલ એપ્રિલથી જ એક સ્ટ્રોંગ ડિમાન્ડ થઈ હતી જ્યારે કોવિડનો સેકન્ડ વેવ સ્ટાર્ટ થયો ત્યારે નેશનલ વાઇઝ અલગ અલગ જગ્યાએથી એક ડિમાન્ડ ઉઠી અને અત્યારે આ જે ડિમાન્ડ છે એ ટોપ લેવલ પર છે મતલબ કે આ મહિનો આપણો જે છે આ દરેક બે બે મહિના એનું એક બનાવેલું છે તો આ જે મે મહિનો છે મે મહિનાની અંદર બોર્ડ એક્ઝામના કેન્સલેશન માટેની ડિમાન્ડ નેશનલ વાઇઝ બરાબર એકલો આપણા ગુજરાતની વાત નથી કરતા આપણે નેશનલ વાઇઝ બી એક સ્ટ્રોંગ ડિમાન્ડ એ ટ્વિટરના માધ્યમ દ્વારા યુટ્યુબના માધ્યમ દ્વારા અલગ અલગ સેલિબ્રિટી દ્વારા એક ડિમાન્ડ થઈ રહી છે કે જેવી રીતે સીબીએસઈ એ ટેન્થની એક્ઝામ કેન્સલ કરી તો ટ્વેલ્થની બી કરો બરાબર છે તો એક થઈ રહ્યું છે બટ આ એક અહીંયા બીજી એક વાત છે કે નોટ અ સિંગલ સ્ટેટ ડિસાઇડ ટુ ટેક એક્ઝામિનેશન ઇન ધીસ પેન્ડેમિક સિચ્યુએશન કોઈ બી રાજ્યને લેવી તો નથી એ લોકો એક સોલ્યુશન શોધી રહ્યા છે અત્યાર સુધી તમે જોવા જાવ

આપણે રાહ જોતા હતા હતા આપણે કરતા એક્ઝેક્ટ ત્રીસ દિવસ આપણી પાસેથી લીધા અને સરવાળે ત્રીસમા દિવસે આપણને કોઈ જ એટલે કોઈ જ અપડેટ પ્રોપર મળી નહીં બરાબર ત્રીસમા દિવસે પણ એ કેમ એવું થયું તો એનું મેઇન રીઝન છે કે સીબીએસઈ હજુ એના પર પોતાનો ઓપિનિયન આપ્યો નથી સેન્ટ્રલ બોર્ડે અને જ્યારે બી સેન્ટ્રલ બોર્ડ ઓપિનિયન આપશે તો એવો જ ઓપિનિયન આપડા જીએસએબી માં બી આવશે એ તમને 10 નિર્ણય પરથી બી તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર એ લોકો ચાહત તો એ દિવસે બી કરી શકતા હતા પણ નહીં કર્યું એક મહિનો આપણે લટકાયેલા રાખ્યા તો તમે જે બી છે આપડી હવે મેઈન જે આપણી નજર હશે બરાબર છે એ નજર આપડી ક્યાં હશે સીબીએસઈ બોર્ડના નિર્ણય પર કે CBSE બોર્ડ શું નિર્ણય લેશે બરાબર એના પર તમામની નજર હશે એ જ પ્રમાણે એનું આપણું ગુજરાત બોર્ડનું બી આવશે બીજું વેસ્ટ બેંગલ વિલ બી ધ ફર્સ્ટ ઓન ધ મન્ડે ટુ કેન્સલ ધ 12th એક્ઝામિનેશન ધીસ યર આ એક બ્રેકિંગ ન્યૂઝ થઈ શકે છે મન્ડે બરાબર હજુ સુધી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી પણ સૂત્રોના માધ્યમ દ્વારા એવી જાણકારી મળી છે કે વેસ્ટ બેંગલ હમણાં જે મમતા બેનર્જીની સરકાર નવી બની બરાબર તમને ખબર છે કેટલા બધા અંદર કોવિડ સિચ્યુએશનની અંદર ઘણી બધી ટક્કર થઈ અને છેલ્લે વેસ્ટ બેંગાલમાં મમતા બેનર્જીની સરકાર બની તો એ લોકો દસમા અને બારમા બે ની એક્ઝામ કેન્સલ કરવાનો નિર્ણય મંડે લેવાના છે બરાબર છે અને એવી માહિતી છે કે એ લોકોએ ઇન્ટરનલ કેન્સલેશનને અપ્રુવલ આપી દીધું છે તો જોઈએ મંડે શું અપડેટ આવે છે વેસ્ટ બેંગાલ માટેની કેમ કે એ જે આવશે એના આધાર પર બની શકે કે સીબીએસઈ નું નિર્ણય બી આવે અને સીબીએસઈના આધાર પર આપણા ગુજરાત બોર્ડનું એટલે કે જીએસઈ નું નિર્ણય પણ આવે બરાબર છે તો આપણે એક સાયકલ અહીંયા એક બની જાય છે આપણી માટે ધ્યાન રાખો જે વિદ્યાર્થીઓ છે ટ્વેલ્થ ની અંદર બરાબર તમે એવું ના વિચારજો આપણા મુખ્યમંત્રી આવીને એવું તો કીધું જ નથી બરાબર છે હા એમને એવું કીધું કે અમે પ્રમોશન નહીં આપીએ હા મતલબ નાની મોટી એક્ઝામ કન્ડક્ટ કરશે ક્યારે બરાબર છે એ બી હું તમને એક્સપેક્ટેડ ડેટ બી આપું છું એની પાછળના લોજિક બી આપું છું અમારી ટીમે ઘણું બધું રિસર્ચ વર્ક કરેલું છે તો વેસ્ટ બેંગાલનું મંડે આપણે એક ડિસિઝન જોઈશું ત્યારબાદ સીબીએસઈ મેખની વચ્ચે બરાબર બાવીસ થી પચીસ ની વચ્ચે એક ઓફિસિયલ સ્ટેટમેન્ટ તમને સીબીએસઈ નું બી મળી જશે કેમ કે નેશનલ લેવલ પર એક સ્ટ્રોંગ પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે નેશનલ લેવલ પર ટ્વેલ્થ જે વિદ્યાર્થીઓ છે ટ્વેલ્થના એક સ્ટ્રોંગ ડિમાન્ડ કરી રહ્યા છે કે ભાઈ અમારી બી સેમ સિચ્યુએશન છે તો અમને માસ પ્રમોશન આપો બરાબર ઓલ પાસ પોલિસી અપ્લાય કરો એવી એક ડિમાન્ડ એ લોકો કરી રહ્યા છે

સેકન્ડ કે થર્ડ જૂન સુધી આપણે એક વેઇટ કરવું પડશે અને ત્યારબાદ તમને ગુજરાત બોર્ડનું બી માહિતી મળી જશે પ્રોપર બરાબર પણ મેઇન આપણને આઈડિયા એથી નિર્ણય લેશે એના આધાર પર તો ત્યાં સુધી તો આપણે વેઇટ કરવું જ પડશે બરાબર બીજું અત્યારે ચાર હજાર આઠસો ને તેપન જન જોર્યા છે આપણી સંસ્કૃતિ એવી છે દિવાલીપુરા યુથની કે જેટલા જોતા હોય એનાથી વધારે લાયક હોવી જોઈએ તમે ભૂલી ગયા અમારી વાત સાંભળવામાં કરી દો બાકી છે તમારું ભી બાકી છે તમારું ભી બાકી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તમને આજ પ્રકારની અપડેટ દિવાળી પર યુદ્ધ દ્વારા આપવામાં આવે છે ફટાફટ લાઈક કરો કેમ કે હું અટકી જઈશ પાછો બરાબર હું નેક્સ્ટ સ્લાઇડ પર જઉં છું તો આ આઈડિયા કદાચ તમને ખબર પડી ગઈ હશે ખબર પડી હોય તો સેલ્યુટ દ્વારા તમારી માહિતી આપી દો કે સર અમને ખબર પડી ગઈ બરાબર અને લાઈક કરવાનો બાકી તો લાઈક કરી દેજો બીજું આપણે જોઈ લઈએ એક્સપેક્ટેડ ડેટ ઇફ એક્ઝામ અકર્સ જો એક્ઝામ થાય છે બરાબર છે તો એક્સપેક્ટેડ ડેટ શું હોઈ શકે દસ જૂન થી લઈ અને દસ જુલાઈ ની વચ્ચે આ ત્રીસ દિવસનો પિરિયડ છે એની અંદર સીબીએસ બી એક્ઝામ કન્ડક્ટ કરવી પડશે અન્ય સ્ટેટ બોર્ડ જેટલા બી છે એ લોકોએ બી ટ્વેલ્થ ની એક્ઝામ કન્ડક્ટ કરવી પડશે જો એ લોકોને લેવી છે તો બરાબર છે એ લોકોએ બી કરવી પડશે અને જો એ લોકોને લેવી છે તો ઇફ નોટ બરાબર દાખલા તરીકે આપણે વિચારીએ કે ભાઈ એ લોકોને એક્ઝામ આ શિડ્યુલમાં કોવિડની સિચ્યુએશન એવી છે કે ભાઈ એક્ઝામ કન્ડક્ટ થઈ શકતી નથી બરાબર અહીંયા બની શકે કે થર્ડ વેવ આવી ગયો કોરોનાનો થર્ડ વેવ અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે બરાબર અને સેમ સિચ્યુએશન રહે છે સેમ સિચ્યુએશન રહે છે અને કોવિડનો થર્ડ વેવ સ્ટાર્ટ થઈ જાય છે તો થર્ડ વેવ ની પરિસ્થિતિ નો સામનો કરવા માટે તમે એક્ઝામ તો કન્ડક્ટ નહીં કરી શકો તો મે બી ઓનલાઈન મોડ બરાબર પણ ઓનલાઈન ની આપણી પાસે કોઈ સિસ્ટમ છે નહીં બરાબર એટલે ઓનલાઈન વાળું કદાચ સોલ્યુશન તમારું ના આવે તો આ થર્ડ વેવ જો કદાચ આ પીરિયડ ની અંદર આવે છે અને એક્ઝામ તમારી નથી લેવાતી 12th ની તો એક્ઝામ વિલ બી ધ કેન્સલ આ ફેક્ટ વસ્તુ છે એની પાછળનું લોજિક હું તમને સમજાવી દઉં કે જે લોકોને ઓક્સફર્ડ યુનિવર્સિટી આઉટ ઓફ ઓક્સફોર્ડમાં જવું હોય હાયર સ્ટડી માટે તમારે આઉટ ઓફ કન્ટ્રી જવું છે તો એ વિદ્યાર્થીઓ પાસે મિનિમમ પહેલી ઓગસ્ટ સુધીમાં માર્કશીટ હોવી જોઈએ બરાબર તો તમે બીજી કોલેજની અંદર અપ્લાય કરી શકો બારમાં કેમકે તમે જો તો અમેરિકાએ તો કહી દુઃખ ભાઈ હવે તમે માસ્ક નહીં પહેરો તો બી ચાલશે ચાર જુલાઈએ એ પોતાને કોવિડ ફ્રી જાહેર કરે છે ઇઝરાયલ બી કોવિડ ફ્રી થઈ ગયું છે આવા ઘણા ઘણા બધા કન્ટ્રી છે કે જે લોકોએ કોરોના પર વિજય મેળવી લીધો છે ને એ લોકો બહાર નીકળી ગયા છે આપણે વચ્ચે ફસાઈ ગયા છે બરાબર છે તો આપડા જો વિદ્યાર્થીને બહાર જવું હોય તો કમ્પલ્સરી એની હાથમાં 1st ઓગસ્ટ ની આસપાસ 1st ઓગસ્ટ સુધીમાં એની પાસે માર્કશીટ હોવી જોઈએ બરાબર તો એક્ઝામ જો સપوز કન્ડક્ટ થાય છે તો આ 30 દિવસની અંદર થઈ જાય અને જો નથી થતી તો કમ્પલ્સરી એ લોકોને પછી એક જજમેન્ટ લાવવા માટે એક પ્રોપર સોલ્યુશન કરવું જ પડે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ એ લોકોને ક્રિએટ કરીને આપવું પડે તેનો એનું સોલ્યુશન છે એક્ઝામ્પલ ધ કેન્સલ તો ત્યાં સુધી બરાબર છે ક્યાં સુધી જ્યાં સુધી સેકન્ડ જૂન નથી આવતી ત્યાં સુધી આપણે આપણી ડિમાન્ડ ચાલુ રાખીશું આ ત્રણ હેસટેગના માધ્યમ દ્વારા બરાબર ઓલ પાસ નેશનલ લેવલના જે સ્ટુડન્ટ્સ વાત કરી રહ્યા છે એ સેમ વસ્તુની વાત અહીંથી આપણે કરીશું હોપ છોડવાની નથી બરાબર છે જે લોકોની ઈચ્છા છે કે ભાઈ આ રીતની નિર્ણય સીબીએસ નો જે નિર્ણય આવશે એ નિર્ણય આપણા ગુજરાત બોર્ડમાં આવશે જો કેન્સલ કરશે તો ગુજરાત બોર્ડ પણ કેન્સલ કરશે ભલે પછી આજે મુખ્યમંત્રીએ કહી દીધું શક્ય નથી એ તો એવું પણ કહેતા હતા કે શક્ય નથી ચાર ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા હતા તો બી કરીને બરાબર કેમ કે સેન્ટ્રલ બોર્ડ તમે ઉપરથી હુકમ આવે એટલે પછી તમારે એ પ્રમાણે નું ફોલોઅપ લેવું જ પડે બરાબર તો આપણે એ એ ધ્યાને રાખીશું શું નિર્ણય લે છે એ બાજુ આપણી નજર રહેશે અને આ જે તમારું જે આ જે છે રોજની પાંચ મિનિટ બે મિનિટ તમે કરી અને તમારો ઓપિનિયન આપતા રહો છો જો કોવિડની સિચ્યુએશન કંટ્રોલમાં આવે છે થર્ડ વેવ આવતું નથી તો ડેફિનેટલી તમારું કન્ડક્ટ થઈ શકે છે એક સોલ્યુશન એવું છે કે તમને વેક્સિન આપી દે કેમ કે તમે બધા મોટા છો બરાબર ને વેક્સિનેશન તમારું થઈ જાય અને તમે કદાચ જો એવું થાય કે ભાઈ બાળકોને વેક્સિન મળે તો તમે તો સત્તર વર્ષના છો તો તમારું વેક્સિનેશન કરીને બી એક્ઝામ કદાચ કન્ડક્ટ કરવી તો કરી શકે પણ ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કેમ કે વેક્સિનના ડોઝ બી રેડી થાય તો બી એને થતા સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીનો સમય લાગે એવું ઓફિશિયલ ઇન્ફોર્મેશન આવેલી છે તો એ બી ઇમ્પોસિબલ છે અને ફર્સ્ટ ઓગસ્ટ સુધીમાં રિઝલ્ટ આપવોનું એક પ્રેશર ગવર્મેન્ટ પર ક્રિએટ થશે બરાબર એ ઇન્ટરનેશનલ લેવલ પર હોય કે નેશનલ લેવલ પર હોય અને એ લોકો એક ડિસિઝન તમને આપશે ખાલી એ લોકો સોલ્યુશન રહ્યા છે બરાબર અને જો બેટર સોલ્યુશન મળશે તો સીબીએસ એ પ્રમાણે સ્ટેપ કરશે બાકીના બોર્ડ એને ફોલો કરશે ઓકે તો જે લોકોને એવું હોય કે ભાઈ ગભરાટ થાય છે કે આમ થશે ફલાણું થશે જો તમે બીવાનું નથી આપણે આપણી પ્રિપરેશન સ્ટાર્ટ રાખવાની છે સાથે સાથે નેશનલ લેવલના કેમ્પેનની અંદર બી આપણે જોઈન્ટ થવાનું છે બરાબર જો તમે ઈચ્છતા હોય કે ભાઈ અમારી ફેવરમાં ડિસિઝન આવે તો તમે એક નાનો એવો વોઇસ કાં તો એક નાની એવી ટ્વીટ તમે કરી શકો છો બરાબર તો ક્લિયર થઈ ગયું હોય ટ્વેલ્થવાળાને આર્ટસ કોમર્સ સાયન્સ બધાને તો એક હાર્ટના સિમ્બોલ દ્વારા અહીંયા મને જણાવી દો તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચી ગઈ બરાબર ફરી પાછું એવું થયું પાંચ હજાર સાતસો અગિયાર જણ જોવે છે અને પાંચ હજાર છસો જ છે આવું ના ચાલે છ હજાર સુધી પહોંચાડી દો અને એક હાર્ટનું સિમ્બોલ મોકલી દો તો મને ખબર પડે કે મારો વોઇસ તમારા સુધી પહોંચી ગયો ઓકે કોમેન્ટ મોનિટર કરો ભાઈ ચલો સરસ ચલો સરસ 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 મારી વાત પહોંચી ગઈ છે તમારા સુધી ખૂબ જ સરસ જે લોકો નવા છે લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો અને ચેનલ બટન હશે જો હા એ લાલ બટન દબાય અને કરી દેજો ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ તો સ્ટાન્ડર્ડ ટેન્થ રિઝલ્ટનો ડ્રાફ્ટ ઓલમોસ્ટ જે સીબીએસઇ નો છે એ મુજબનો તમને હું એક્સપ્લેન કરવાનો ટ્રાય કરું તો આ મુજબનો ડ્રાફ્ટ આપણો પણ આવી શકે છે બરાબર કેમ કે રિઝલ્ટ તમને મળશે ટેન્થ વાળાને બી રિઝલ્ટ મળશે માર્કશીટ બનાવીને લોકો આપશે તો અમુક એવી વસ્તુ છે કે જે લોકો માટે ચેલેન્જ છે અને અમુક એવી વસ્તુ છે કે એ લોકો માટે ચેલેન્જ નથી ઇટ ઇઝ નોટ એ ચેલેન્જ તો પહેલું તો સ્કૂલના જે વીસ માર્ક્સ આપવાના છે એ સ્કૂલના વીસ માર્ક આપવામાં એમને કોઈ વાંધો નહીં આવે જે દર વખત આપે છે એ સેમ સિસ્ટમથી સ્કૂલના વીસ માર્ક્સ તમારા મૂકી દેશે બરાબર ઇટ વિલ બી એઝ પર ધ એવરી યર્સ શેડ્યુલ બરાબર આ વર્ષે એ લોકોએ જાહેરાત કરી હતી કે જે સેકન્ડ ટેસ્ટ છે એના ખાલી દસ માર્કના આધાર પર કરશે બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેશે તો 5 પ્લસ 5 પ્લસ ફાઈવ પ્લસ ફાઈવ આ મોડ્યુલની અંદર ટેન્થનું એ રીતનું રિઝલ્ટ બનશે બીજું યુનિટ ટેસ્ટ કેલ્ક્યુલેશન્સ બી એ લોકો કરશે આ વખતે તમારે જે યુનિટ ટેસ્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જે લેવાયું હતું એનું બી કેલ્ક્યુલેશન કરશે સમ સબ્જેક્ટ હેઝ નો યુનિટ ટેસ્ટ ધીસ યર તો આ લોકોનું એક સોલ્યુશન એ લોકોએ કાઢવું પડશે કે જે સબ્જેક્ટમાં યુનિટ ટેસ્ટ થયા જ નથી તો એ સબ્જેક્ટના માર્ક્સ એ લોકો કેવી રીતે ગણશે બરાબર બીજું ઇન ઓનલાઈન ઘણા બધાના સારા એવા માર્ક્સ આવેલા છે પૂરેપૂરા માર્ક્સ જ લાવતા હતા બધા સ્કોલર થઈ ગયા હતા એવું એવી એક સિચ્યુએશન આવી હતી તો આની અંદર પ્રોબ્લેમ નહીં આવે આના બેસીસ પર માર્ક્સ મૂકવાની અંદર પણ ચેલેન્જ અહીંયા આવશે કે ભાઈ બોર્ડના એસી માર્ક કેવી રીતે ગણવાના બરાબર તો પ્રોપર ગાઈડલાઈન એની આવશે જીએસસીબી દ્વારા જેવી રીતે બહાર કાઢી છે ગાઈડલાઈન એવી સેમ ગાઈડલાઈન જીએસસીબી ટૂંકમાં એકાદ અઠવાડિયાની અંદર તો કેલ્ક્યુલેટ ધ ઓફ એન્ડ એવરી સ્ટુડન્ટ ઇન ધ ઇસ સબ્જેક્ટ દરેક સબ્જેક્ટમાં કેવી રીતે માર્ક ગણવાના તેની એક પ્રોપર ગાઈડલાઈન આવી જશે ઇટ વિલ બી બરાબર શક્યતા છે કે ટ્વેન્ટી પ્લસ ટ્વેન્ટી પ્લસ ટ્વેન્ટી પ્લસ ટ્વેન્ટી મોડ્યુલની અંદર હોય બરાબર અલગ અલગ ક્રાઇટેરિયાથી વીસ વીસ માર્ક માં તમને તમને કેટલા કેટલા આવે આવે છે 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 એ આવી શકે આ વખતે એક શક્યતા પૂરેપૂરી કે પૂરેપૂરા ગુણ બની શકે કે બહુ જ ઓછા વિદ્યાર્થીઓના આવશે બહુ ઓછા વિદ્યાર્થીના પૂરેપૂરા ગુણ આવશે કેમકે ક્રાઇટેરિયા ઘણા બધા છે અને એ બધાનું કોમ્બિનેશન થઈ અને તમારો હંડ્રેડ માર્કથી રિઝલ્ટ બને તો એની અંદર તમારો એકાદ માર્ક કોઈક જગ્યાએથી કપાઈ પણ શકે છે તો ડિફરન્ટ ક્રાઇટેરિયાના પ્રેક્ટિકલ એક્ઝામના જે માર્ક છે એ સૌથી મોટી એક ચેલેન્જ છે કેમ કે અમુક સ્કૂલોની અંદર આ વર્ષે પ્રેક્ટિકલ જ નહીં થયા તેની એક્ઝામ લેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી થતો તો આ એક છે કે જે તમારો રિઝલ્ટનો ડ્રાફ્ટ આ રીતનો એક બની શકે છે મોડ્યુલની અંદર પાર્ટિશિપેટ પડેલા હશે એવું નહીં કે ભાઈ એસીમાંથી ડાયરેક્ટ જ તમને આપી દેશે અલગ અલગ ક્રાઇટેરિયાના આધાર પર તમારું મૂલ્યાંકન થઈ અને તમારું રિઝલ્ટ જે છે એ ગુજરાત બોર્ડ જ જાહેર કરશે બરાબર પણ એક વસ્તુ કન્ફર્મ છે કે ભાઈ તમને તમારી અંદરથી કોઈ ફેલ નહીં થાય બરાબર બધાને પાસ કરવાના છે એટલે કોઈ વિદ્યાર્થી ફેલ થવાનો નથી બરાબર પણ રિઝલ્ટ તમારા આવા અલગ અલગ બનશે તો જે વિદ્યાર્થીને નાઇન્ટી સ્કોર કરવાનો છે એને કદાચ આની માટે એક ચેલેન્જ બની શકે કદાચ બોર્ડની એક્ઝામ થઈ હોત પટેલ ગેમિંગ એ ચાલીસ રૂપિયા આપ્યું અને એવું કહે છે ઘરે જાને એની માટે ચાલીસ રૂપિયા શું કરવા બગાડ્યા હે ભાઈ ચલો સરસ ખૂબ જ સરસ તમે તો નાઇન્ટી ફાઈવ પર્સન્ટના બેઝિસ પર તમને આ રીતે જે લોકોને વધારે લાવવા છે બરાબર છે એ લોકોને આ રીતની સિચ્યુએશન ક્રિએટ થઈ શકે છે કે ભાઈ વધારે સ્કોર તમારો કદાચ ના પણ આવે બરાબર ચલો નેક્સ્ટ આપણે જઈએ તો જે વિદ્યાર્થીઓ દસમામાંથી સાયન્સ લેવાના હોય કાં તો કોમર્સ લેવાના હોય તો એ લોકો માટે સંકલ્પ પર બે હજાર બાવીસની બેચિસ સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર તમે અર્લી બળ ઓફરમાં પંદર જૂન બે હજાર એકવીસ સુધીની ઓફર છે એમાં અલગ અલગ જે ડબલ ઇટ લેવલની બી તમારે તૈયારી કરવી હોય સાયન્સનો કોર્સ લેવો હોય તો તમે આરામથી લઈ શકો છો બરાબર અહીંયા નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે એ ફોર્મની અંદર તમારે સિમ્પલ માહિતી ભરવાની છે કેમ કે આવતીકાલનું પેપર તમે જોશો ન્યૂઝ પેપર તો તમને મોટા ભાગના ક્લાસીસોની હેરથી આખું પેપર તમને ભરેલું જોવા મળશે બરાબર તો તમે એવી કોઈ જગ્યાએ ને ત્યાં તમારે વધારે પૈસા ચૂકવા પડે એના કરતા બેટર છે કે ઓનલાઇન જ ભણવું છે તો સારી જગ્યાએ કેમ નહીં તમને અહીંયા ક્લાસરૂમ એક્સપિરિયન્સ મળશે સંકલ્પની અંદર અને એવો તમારો ફાયદો પણ થઈ જશે પૈસા પર તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ઇન્કવાયરી ફોર્મ આપેલું છે એ ફોર્મ તમે ભરી દેજો તો અહીંથી એક્ઝિક્યુટિવ કોલ કરશે ડેમો લેક્ચર આપશે તમારા પેરેન્ટ્સને વાત કરજો અને પછી જોઈન કરી દેજો ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે તો તમે રહી ના જાવ કેમકે લિમિટેડ બેચિસની અંદર એડમિશન અવેલેબલ આ વખતે છે ઓકે અને જે લોકોને પેરેન્ટ્સ નથી મમ્મી નથી પપ્પા નથી એવા વિદ્યાર્થીઓને છે રૂપિયો તમારે આપવાનો નથી તૈયારી કરવી હોય નીટની સાયન્સ લેવું હોય કે કોમર્સ હોય તમામ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટમાં એજ્યુકેશન સંકલ્પ પ્રોવાઈડ કરવાનો છે તો હા તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે ઇન્ક્વાયરી ફોર્મ ભરી દેજો અને તમે ત્યાંથી એક સારી એવી ઓફર જનરેટ કરી શકો છો ઓકે ચલો નેક્સ્ટ આપણે જઈશું તો એડમિશન ઇન ડિફરન્ટ સ્કૂલ્સ એન્ડ ધ કોલેજીસ અલગ અલગ જગ્યાએ કોલેજમાં ને એડમિશનના ક્રાઇટેરિયા આ એક વસ્તુ છે તો કોમર્સ છે કોમર્સની અંદર બી અમુક જગ્યાએ આ એક શક્યતા થવાની કોમર્સ સાયન્સ અને આર્ટ્સની અંદર જે દર વર્ષે જે વસ્તુઓ જાય છે જે જે પ્રમાણેની સંખ્યા હોય છે એના કરતાં આ સાયન્સની અંદર શક્ય છે કે વીસ ટકા સંખ્યા એક્સ્ટ્રા આવી જાય દર વખત કરતાં બરાબર તો એવરેજ દોઢ થી એકથી એક લાખ પાંચ હજારથી એક લાખ સિત્તેર હજાર એક લાખ સિત્તેર પચાસ હજારથી એક લાખ સિત્તેર હજારની આસપાસની સંખ્યા સાયન્સની અંદર હોય છે તો એ આ વખતે એક્સપેક્ટેડ છે કે ટુ પોઈન્ટ ટુ થ્રી લાખની આજુબાજુ આ સંખ્યા થાય મતલબ કે એક્સ્ટ્રા ચાલીસ થી પચાસ હજાર વિદ્યાર્થીઓ એવું ડિસ ડિસિઝન લે કે ભાઈ મારે સાયન્સ લેવું છે અને અગિયાર બાર સાયન્સ કરવા માટે રેડી થાય બરાબર સેમ ક્રાઈટેરિયા અહીંયા કોમર્સની અંદર પણ થશે ત્રીસ ટકાની સંખ્યા અહીંયા પણ વધી શકે છે બરાબર જે એવરેજ હોય છે દર વખતે એ જ પ્રમાણે ત્રણ સાડા ત્રણ લાખની આસપાસની સંખ્યા હોય છે એની અંદર ત્રીસ ટકાનો વધારો કરે તો સાડા ત્રણથી જગ્યાએ સાડા ચાર પાંચ લાખની સંખ્યા અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થાય બરાબર સાડા પાંચ સાડા પાંચ લાખની આપણે કરીએ તો કેલ્ક્યુલેશન અને છેલ્લી એક સંખ્યા છે આર્ટ્સ માટેની તો આર્ટ્સની અંદર એવરેજ એસી થી નેવું હજારની આસપાસ સ્ટુડન્ટ હોય તે બની શકે કે વન પોઈન્ટ ફાઈવની આસપાસ થાય તો જે આપણા ટોટલ સ્ટુડન્ટ્સ જે હતા સાડા નવ લાખ એ આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે બરાબર થોડાક આઈટીઆઈની અંદર બી જશે બરાબર જે લોકોને આઈટીઆઈની અંદર પોતાનું કરિયર બનાવવું છે એ લોકોને થોડાક ડિપ્લોમા કોર્સની અંદર પણ જશે અને થોડા આઉટ ઓફ સ્ટેટની અંદર પણ જશે તો ડિપ્લોમા અને આઈટીઆઈ માટે એક એન્ટ્રન્સ ટેસ્ટ જેવું બી રાખી શકે છે એડમિશન માટે જેથી કરીને જેને જે કોર્સમાં જવું છે એ કોર્સની અંદર જઈ શકે નિલેશ કે એક્સપેરિમેન્ટ વીસ રૂપિયા આપ્યા છે તમારો ખૂકવા આભાર તો આ રીતનું બધા ડિસ્ટ્રિબ્યુશન થાય અને આની સાથે સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ રિપીટર્સ બી છે તો એનું એક સોલ્યુશન આવશે તો એ વિદ્યાર્થી બી આ સાડા નવ લાખની અંદર એડ થશે તો દસ અને તેર તેર લાખ વિદ્યાર્થીઓ આ મતલબ કે આવનારા ત્રેવીસની અંદર બે હજાર ને ત્રેવીસ ની અંદર ટ્વેલ્થ લેવલની એક્ઝામની અંદર કદાચ પરફોર્મ કરે એવી એક શક્યતાઓ રહેલી છે તો દસમા પછી તમારે શું કરવું એની માટેનો આપણે એક અલગથી સેમિનાર રાખીશું અને એ વખતે તમને આખું જ ગાઈડન્સ મળશે કે કઈ લાઈન કેવી રીતે પસંદ કરવાની તમને શેમાં ઇન્ટરેસ્ટ છે એના બેઝિસ પર આપણે નક્કી કરીશું ઓકે તો આ ક્લિયર હશે ક્લિયર હોય તો એક સેલ્યુટ દ્વારા મને જણાવી દો જેથી કરીને તમને બી ખબર પડે કેમ કે એડમિશન જો તમારે અલગ અલગ જગ્યાએ લેવાનું હશે તો રિઝલ્ટ આવશે પછી જ તમે એડમિશન લઈ શકો છો તો ખોટી ઉતાવળ કે તમે એવું વિચારતા હોય કે ભાઈ હું કાલે જઈ હા એડવાન્સ બુકિંગ તમે કરાવી શકી છો કન્ફર્મેશન તમે લઈ શકો છો પણ રિઝલ્ટ તમને આવશે તો રિઝલ્ટ આવ્યા પછી જ તમે ડિસાઇડ કરી શકો કે મારે આગળ કઈ લાઈનની અંદર જવું જોઈએ એડવાન્સમાં તમે સ્ટડી ચાલુ કરી હોય તમે કરી શકો બરાબર આ એક મારી સલાહ છે તમારે રાખવી ના રાખવી તમારી મનની મરજી પણ આ રીતનું ડિસ્ટ્રીબ્યુશન આ વર્ષે થાય એવું અમને લાગી રહ્યું છે ઓકે ચલો નેક્સ્ટ લેવલ પર આપણે જઈશું તો આપણા જે મુદ્દા હતા કે ભાઈ રિઝલ્ટ કેવો હશે એ આપણે જોઈ લીધું પરીક્ષા ક્યારે લેવાઈ શકે એ બી આપણે જોઈ લીધું અને એડમિશન કેવી રીતે મળે છે એ બી આપણે રહી ગયું રહ્યું તો આપણે શું રહ્યું હવે ક્યુ એન એ બરાબર તો તમે જો રેડી હોય તો ક્યુ એન આપણે સ્ટાર્ટ કરીએ હું સ્ક્રીનની અંદર ઓપન કરેલું રાખું મને પાણી આપી દેજો અને પછી હવે આખી જે આખી પ્રોસેસ થઈ મેં એક્ઝેટ તમને 22 થી 25 મિનિટ સુધી સમજાયું છે એના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે ક્યુ ના માધ્યમ દ્વારા પૂછી શકો છો ઓકે ચલો તો હું સ્ટાર્ટ કરું ચલો લા જે લોકોનું લાઈક કરવાનું બાકી હોય તે કરી દેજો ચલો હવે દર્શનનો ક્વેશ્ચન છે સર જો સીબીએસઈ વાળા પણ એક જૂને કંઈ એનાઉન્સમેન્ટ નહીં કરે તો ગુજરાત બોર્ડના રિએક્શન કેવા હશે એન્ડ આઈ એમ ઓલસો એ ટ્વેલ્થ સ્ટુડન્ટ પણ કરી દેશે કેમકે એ લોકો પર બી એક જવાબદારી છે અને એ લોકો પોતાની જવાબદારી સારી રીતે સમજી શકે છે એ લોકો નિર્ણય લઈ લેશે બરાબર આપણે અહીંયા આજની સિચ્યુએશનની અંદર નિર્ણય કદાચ એટલે ના લેવાયો હોય કે સીબીએસઈ હજુ પોતાનો પિક્ચર ક્લિયર નથી કર્યું એટલે કદાચ નિર્ણય ના લેવાયો પણ સીબીએસઈ જેવું ક્લિયર કરશે એવું આવી જશે બરાબર ચલો નેક્સ્ટ અમારા મુખ્ય કેસા હોય ચાલો સરસ ચલો કોઈ ક્વેશ્ચન વન વિડિયો મેટા ઓમ વન વિડિયો ઓન ગુજરાત ટોપ એન્જિનિયરિંગ કોલેજ પ્લીઝ ઓકે આપણે રાહુલ સરને કહીશું એના પર એક વિડીયો તમને બનાવીને આપી દેશે ટોપ એન્જિનિયરિંગ કોલેજ પર ઓકે ડોક્ટર નોઇઝ સો રૂપિયા આપ્યા થેન્કસ સર જોવા માટે પ્લસ કમેન્ટ માટે સમથિંગ બી કમિંગ સૂન ફોર ધ સ્ટુડન્ટ જસ્ટિસ જસ્ટિસ ન્યૂ વાયોલેટ વાયરસ બ્લેક ફંગૂસ હેસટેગ બ્લેક ફંગૂસ ભાઈ આપ કંઈક એમની ચેનલ પર નવું મૂકવાના છે વિડીયો તો તમારે જોવો હોય તો જોઈ શકો છો સો રૂપિયા આપ્યા એ બદલ તમારો ખૂકો આભાર ચેનલને સપોર્ટ કરવા બદલ ચલો નેક્સ્ટ આપણે જઈશું ચલો ચૌધરી રુચિત વિક્કી સર સંકલ્પ એપમાં ધોરણ અગિયારનો કોર્સ ચાલુ કરો ચાલુ જ છે અગિયાર સાયન્સનું તો ચાલુ જ છે કોમર્સ માટેનું અમારું આયોજન ચાલી રહ્યું છે જેવું થશે એવું અહીંયાથી વિડીયો દ્વારા હું તમને બતાવીશ બરાબર પણ સાયન્સનું તો ચાલુ જ છે એડમિશન અત્યારે ચાલુ રહ્યા છે એ લોકોનું એક્ઝેટ જે કેવી રીતે ભણવાનું ને એ બધી વસ્તુઓ છે એ બધું એક જૂનથી ચાલુ થશે બરાબર અત્યારે ખાલી એડમિશન પ્રોસેસ ચાલુ છે છે ચલો ભાઈ મુજબ ગેમ ડેવલપર બનના હે તો કોનસી લાઇન ચૂઝ કરું ગેમ ડેવલોપર બનના હે તો પહેલે તો આ સાયન્સ લે લો સાયન્સ લેને કે બાદ આઈટી ફિલ્ડમાં જના પડેગા પ્રોગ્રામર બનના પડેગા ચલો સુમા સુમારા સંજય જો આપણે જે કરિયર ગાઈડન્સ માટેનું અલગથી આખો એક સેમિનાર રાખી દઈશું લાઈવ સેશન રાખીશું એ વખતે તમારા ક્વેશ્ચન બી લઈશું વિદ્યાર્થીઓને બી ઝૂમના માધ્યમ દ્વારા આપણે જોઈન્ટ કરીશું તો જેને બી ઈચ્છા હોય જોડાજો એની અંદર તો ત્યાં તમને આ બધા ક્વેશ્ચનની માહિતી મળી જશે ડેવિલ કેમેરે વીસ રૂપિયા આપ્યા છે તમારો ખૂબ આભાર ચલો કથન સા હા મેં બી તને એ જ કહું છું ચલ ચલ હવે હા ચલો मैं नहीं खबर पड़ती कि तक वीडियो ना गमत हो तो जो शुवा टाइम बगाड़ो शु शांति जो बीजू कई पिक्चर पिक्चर क्यों इतिहास का सबसे काला दिन पंद्रह मे टू थाउजेंड ट्वेंटी वन काला दिन आया तो फिर दोहला दिन भी आएगा दोहरा दिवस हम लाएंगे केव सर एडमिशन लेने पर कोई एग्जाम होगा इलेवंथ में जाने के लिए गुजरात में नूरू खान नहीं कोई एग्जाम नहीं था तुम्हारी તમને ડાયરેક્ટલી જે રિઝલ્ટ બનાવીને આપશે બોર્ડ એના આધાર પર તમે આગળ જતા રહેશો સ્કૂલમાં એડમિશન લેવામાં તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે હા સીટની મેનેજમેન્ટના કંઈક નાનું મોટું થઈ શકે તમારે સ્કૂલ કદાચ માઇગ્રેટ કરવી પડે તમારીને તમારી સ્કૂલમાં એડમિશન ના મળે આવું બી કદાચ થઈ શકે બરાબર કેમ કે એનું એક મેનેજમેન્ટ જો પ્રોપર થઈ જશે તો આ સોલ્યુશન છે પરફેક્ટ જ સોલ્યુશન છે

તો તમારું કરિયર આગળ ડિસ્ટર્બ નહીં થાય બરાબર એ લોકો જો કે અમારું કરિયર ડિસ્ટર્બ કરવા નથી માંગતા નેક્સ્ટ એકેડેમિક યરને બી ડિસ્ટર્બ કરવા નથી માંગતા તો એક ઓગસ્ટ પહેલાં એ લોકોને રિઝલ્ટ આપવું જોઈએ બરાબર અને આપશે નહીં તો એ લોકોને બી ખબર છે કે ભાઈ નેક્સ્ટ લેવલ નેક્સ્ટ યર બી આપણે બાકીના વિદ્યાર્થીઓને તમે કેટલું ભણાવશો કોલેજની અંદર એક વર્ષ કેટલું રાખશો ઓગસ્ટની અંદર ચાલુ થાય આઠમા મહિનામાં તો એવું તો ના થાય ને કે ભાઈ ત્રીજા મહિનામાં સાત મહિના રહીને આખું વર્ષ પૂરું કર દે એવું બી શક્ય નથી તો એ લોકો ત્યાં સુધીમાં એક પ્રોપર રસ્તો સીબીએસઈની રેટ વેઇટ કરો ને 22 થી પચીસની આસપાસ સાયક્લોન ઇઝ કમિંગ ઇન ગુજરાત આચી વાત છે આવી રહ્યું છે સર બીજે મેડિકલ કોલેજ પર એક વિડીયો બનાવજો ઓકે તલપદા રાજેશભાઈ એનો કોઈ ખ્યાલ છે નહીં પણ માહિતી મળશે તો જરૂરથી આપણે એના પર બી વિડીયો બનાવીશું ચલો સર વિચ ગ્રુપ ઇઝ બેસ્ટ એ ઓર બી યોર ઓનેસ્ટ ઓપિનિયન હર્ષદ કડિયા જો આ જે કેરિયરને લગતો કોઈને બી ક્વેશ્ચન હોય તો આપણે એક બે દિવસમાં કરિયર ગાઈડન્સનો એક સેમિનાર રાખીશું લાઈવની અંદર તમે એ વખતે આવજો તમારા બધા જ ક્વેશ્ચનના આન્સર હું આપીશ બરાબર ટેન્થવાળા તમામ લોકોને કોઈને ઝૂમ પર જોઈન્ટ થઈને ક્વેશ્ચન કરવો હશે ને તેવી બી ફેસિલિટી આપણે એ વખતે રાખીશું ઓકે તો હમણાં આપણે એ ઓર બી તો જો મારી ફિલ્ડ એ હતી તો તમને જો મેથ સારું આવડતું હોય તો તમે એ ગ્રુપ રાખો અને થોડુંક મેસ આવડતું હોય મેં એવું નથી કે નથી આવડતું થોડું મેસ આવડતું હોય અને વિજ્ઞાનમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો બી ગ્રુપ રાખો બરાબર પણ ગણિત વિજ્ઞાન અંદર તમને બે ની લાગ્યા હોય નવમાં દસમા અંદર તો આ તમારી માટે નથી તમે આવીને તમને એવું લાગશે કે હું કંઈ ફસાઈ ગયો બરાબર હર્ષદ ચલો નેક્સ્ટ ક્વેશન પવન વાયટી ગેમિંગ સર ટેન્થ જીએસિબી રિપીટર્સ કા ક્યા હોગા પ્રમોશન કા તમારી માટે બી આગળ આ લોકો કંઈક વિચાર કરશે કેમકે જો એક્ઝામ કન્ડક્ટ નહીં થાય જ્યાં સુધી વહેલામાં વહેલી ત્યાં સુધી તમે આગળ એડમિશન નહીં લઈ શકો તમે જે લોકો ફેલ થતા હતા એ ફેલ થયેલાની બી એક્ઝામ જુલાઈમાં કે ઓગસ્ટની અંદર કન્ડક્ટ થતી ગયા વર્ષે ઓગસ્ટમાં કરી હતી પણ જો જુલાઈ ઓગસ્ટમાં બી તમારી એક્ઝામ જો કન્ડક્ટ નથી થતી કોવિડની સિચ્યુએશન કન્ટિન્યુ જ રહે છે ટેન થાઉઝન્ડ પ્લસ કેસીસ આવતા જ રહે છે તો તમને બી પછી તમારી માટે બી એક પ્રોપર રસ્તો કાઢીને તમને બી માસ પ્રમોશન આપશે હાલ પૂરતું તમારું ડિસિઝન છે એવું રાખ્યું છે કે ભાઈ પછી જયારે બી કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવશે ત્યારે નિર્ણય લેશે ઓકે ચલો નેક્સ્ટ વેદ આર એમ તરપરા સાહેબ તમને શું લાગે છે સીબીએસઈ પરીક્ષા રદ કરશે સીબીએસઇ નો નિર્ણય સત્તર મે એ આવવાનો છે જો મારી દ્રષ્ટિએ જોવા જાવ તો CBSE પણ એ મૂડમાં છે કે ટ્વેલ્થ ની એક્ઝામ માટે એના આધાર પર હું તમને કહું છું ઓકે તો વેદ એના પ્રમાણે જ આપણું ડિસિઝન આવશે ઓનલી એમસીક્યુ કી એક્ઝામ હોઈ શકતી એ ક્યાં બરાડ જીગર એમસીક્યુ ના બેઝિસ પર એક્ઝામ તમારી થઈ શકે પણ મેન અહીંયા કારણ એ છે કે ભાઈ કોવિડનું સંક્રમણ ના વધવું જોઈએ તો એની માટેનું સોલ્યુશન આ લોકો સુધી રહ્યા છે કે તમે એવી રીતે એક્ઝામ કન્ડક્ટ કરો કે કોરોનાનું સંક્રમણ અટકી જાય અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ થઈ જાય આનું એક સોલ્યુશન એ લોકો વિચારી રહ્યા છે ચલો ટોકટી ઇઝ કમિંગ હમ ક્યારે આવવાનું છે ખબર છે કોઈને ખબર હોય તો કહો ચલો ગુજરાતી ગેમિંગ ચાલીસ રૂપિયા આપ્યા હવે બાર માટે હિન્દુસ્તાની ભાવ બનવું પડશે જો બહાર નીકળવાની જરૂર નથી એકવાર ખાલી સીબીએસ નો નિર્ણય આવી દેવા દો તમારી ફેવરમાં ડિસિઝન આવશે બરાબર ત્યાં સુધી થોડુંક વેઇટ નહીં થાય થોડાક દિવસ ત્રણ ચાર દિવસ એટલે જ આપણને પેન્ડિંગ રાખેલું છે સર જમ્યા કે બર્ગર આપી દીધું હે આસિફે સર એમ એનું બી માસ પ્રમોશન મળશે રીતે આવી ઓફિશિયલ એનો કોઈ ખ્યાલ નથી બરાબર સ્કૂલ લેવલનું થોડુંક નોલેજ અહીંયા હોય છે કોઈની ઉપરની આપણે રિપીટરની શું ભૂલ છે સર રિપીટરની એ ભૂલ કે તમે ગયા વર્ષે ફેલ થયા એ જ ભૂલ કહેવાય ને બાકી તમે રેગ્યુલર હોત તો તમને માસ્ટ પ્રોમોશન મળી ચલો સર મંડેના ફાઇનલ ડિસિઝન લેશે સીબીએસઈ મંડે બાવીસથી પચીસની વચ્ચે પ્રોપર ડ્રાફ્ટ સાથેનું તમને ક્લેરિફિકેશન કદાચ આપી દે ડોક્ટર નોઝ નો અર્જો કાલે છે સમજ્યા હોય તો ઈમેલ પીઆર નો શું કે ખબર નહીં પડતી ઇમેલની અંદર તમે લખીને મોકલી આપજો તમને ત્યાંથી રિપ્લે આપી દઈશું પર્સનલ નંબર એવું કહે છે ને ઉભાડો સમજવું પડશે કોડિંગ પર્સનલ નંબર ધ કરજો કાલે ઓકે સી એ સમજ્યા હોય તો ઈમેલ એને પર્સનલ નંબર એનો મોકલ્યો છે મેઇલમાં કોલ કરવાનો હા ભાઈ હું તને કોલ કરીશ બસ કાલે મને ખબર છે તારે નેવું હજાર સબસ્ક્રાઈબર હતા અને પછી કંઈક એવું કંઈક ખરી થઈ તો તારા સબસ્ક્રાઈબર ગતા રહ્યા હે એવું થયું ને કરીશ કોન્ટેક મેલની અંદર નંબર લખ્યો હશે તો સર આઈએસ કલેક્ટર બનવા માટે સ્ટાન્ડર્ડ ટવેન પછી શું કરવું હા 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 આપણે કરિયર ગાઈડન્સનું આખું એક લાવીશું પછી ઓપી ડોક્ટર કઈ ગયું ભાઈ કોપી ડોક્ટો ભાઈ આની માટે એકવાર ઓપી લખીને હાર્ટ મોકલી આપો પૈસા રોજે ઉડાવા આવે છે ને આ ભાઈ સરસ પોતાના આપો છો કે કોને આપો છો પપ્પાના નહીં આપતા ને ઓપી ડોક્ટર એવું લખી દો એનટીએસસી રિઝલ્ટ ક્યારે આપશે બે હજાર ઓગણીસના સ્ટુડન્ટને બે હજાર એકવીસમાં કયો કોર્સ બાર વિજ્ઞાન સંગીતા પરમાર હજુ તમને કોર્સ નહીં ખબર સરસ બે હજાર ઓગણીસમાં તમારો જે કોર્સ હશે એ જ કોર્સ આ વખતે આવશે એમઆઈટી એનઆઈટી જસ્ટિસ ફોર ટ્વેલ્થ સ્ટુડન્ટ તમારી તમારી જોડે જ છીએ અમે બરાબર તમે કોઈક ઓપી લખાઈને આવી ગયું ભાઈ જો ડૉક્ટર ઓપી ઓકે ચલો સરસ દસમાવાડા તમે હોય નવરા હોય તમને દસ વાગે આવજો યુએનએ ચાલે છે એજ્યુકેશનનું ચલો નહીં તો અહીંયા ચાલુ થઈ જશે આપણે તૈયાર રાખીશું ક્યુ એને કેવું કેમો સફર પર અલગથી એને લગતો કોઈ ક્વેશ્ચન વીચ આઈઆઈએમ ઇઝ બેસ્ટ પ્લેસ ટેલ મી આઈઆઈએમ તો બધી સારી છે આઈઆઈટી બી બધી સારી છે સીબીએસઈ ડિસિઝન ક્યારે આવશે એ મેં તમને ઓલરેડી જણાવી દીધું ટેન્થનું રિઝલ્ટ ક્યારે આવશે જો સીબીએસઈનું જે ટેન્થનું રિઝલ્ટ છે ને એ વીસ જૂને આવવાનું છે તો આપણા વાળા પચીસ જૂને આપશે એમના પછી જ આપશે ને એમની પહેલાં તો આપે નહીં ઓકે આપણું રિઝલ્ટ આવશે આઈ વોન્ટ ટુ બી એનિમેટર ઓર અ ગ્રાફિક ડિઝાઇન વોટ આઈ કેન ડુ એનિમેટર બનો તમારું ભવિષ્ય સુધરી જશે કેવું સર બાયોલોજી લેક્ચર ક્યારે હશે ડિમ્પલ ઠાકરે કાલે શીતલ સર લેવાના છે બાયોલોજીના એમસીક્યુ તમને કરાવવાના છે ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો ચલો સર સીબીએસઈ સત્તર પાંચ બે હજાર એકવીસમાં ડિસાઇડ કરવાના છે ઓકે વિશ્વરાજ સી હા એ બરાબર છે પણ એક પ્રોપર ડ્રાફ્ટ સાથેનું સોલ્યુશન તમને બાવીસથી પચીસની વચ્ચે મળી જશે બરાબર અને એ પછી અહીંયા વિચારણા ચાલુ થશે પછી એવું જ નિર્ણય આપશે વિચારીને બી સર ન્યૂઝ મળ્યા છે કે સીબીએસઈ સત્તર તારીખે એટલે કે પરમ દિવસે લેવાવાના છે ઓકે આર્યરાજસિંહ ઓકે ઓકે ઇલેવન્થ ઘરે જ કરી શકીએ ઘરે જ કરવા જેવું હશે કે સ્કૂલો તમને શું લાગે છે આવતા મહિના સ્કૂલો બધી ખોલી દેશે રેગ્યુલર ચાલુ થઈ જશે એવું નહીં થાય બરાબર તમારે ઓનલાઈન મોડમાં જ તમારું અગિયારમું કરવું પડશે એટલે જ મેં કહું છું કે ઓફલાઈનની ફી ભરી અને ઓનલાઈન ભણો એના કરતા બેટર છે કે ઓનલાઈનની ફી ભરીને ઓનલાઈન ભણો તમે એક વિષયના પંદર હજાર પચીસ હજાર ત્રીસ હજાર ભરશો પછી બી તમને ઝૂમ પર જ ભણાવશે બરાબર અને પ્રોપર તમને સમજણ પડે બી ખરી ના બી ખબર પડે એના કરતાં બેટર છે કે ફૂલ એચડી ક્વોલિટીના વિડીયો સંકલ્પ એપ્લિકેશન પર તમે જોઈન કરી શકો છો લીજન્ડ કોર્સ છે ડિફેન્ડર કોર્સ છે બોર્ડ આઇકન છે બોર્ડ માસ્ટર છે આવી અલગ અલગ બેચિસ બનાવેલી છે એની અંદર તમે જાવ નીચે ઇન્કવાયરી ફોર્મ છે ઇન્કવાયરી ફોર્મની અંદર તમારી માહિતી ભરેલી રાખો તમારા પેરેન્ટ્સને વાત કરો ડેમો લેક્ચર જુઓ સારું લાગે તો જોડાવાનું નહીં તો નહીં જોડાવાનું બરાબર ને પણ ગુજરાતની સારામાં સારી બેસ્ટ ફેકલ્ટી પાસે તમને સાયન્સ ભણવા મળશે પેલામાં શું થશે એડવાન્સ જ તમારી પાસે પૈસા લઈ લેશે અને પછી પૈસા લીધા પછી તમે એમની પાસે જ ભણવું પડે એના કરતાં અહીંયા જસ્ટ ટુ ત્રિપલ નાઇન બે હજાર નવસો નવ્વાણું ત્રણે ત્રણ સબ્જેક્ટ આવી જાય છે ત્રણે ત્રણ સબ્જેક્ટ એ બી આખા વર્ષ માટે અને જો તમે લીજન્ટ કોર્સમાં જોડાવ છો તો એમાં અગિયારમું ધોરણ બી આવી ગયું બારમું ધોરણ બી આવી ગયું અને નીટ બી આવી ગયું બે વર્ષની આખી બેચ છે બે વર્ષનું તમારો આ અગિયાર બાર સાયન્સ આખું જ પતી જશે તમારે બીજો એક્સ્ટ્રા કોઈ ખર્ચો નહીં કરવો પડે ખાલી મટિરિયલ તમારે જે નોટબુક બટબુક લાવવાની હોય એનો ખર્ચો તમારો થાય વિચારવા જેવું છે તમારા પેરેન્ટ સાથે ડિસ્કસ કરી અને પછી જો જોડાવું હોય તમે જોડાઈ શકો સર સ્કૂલ ક્યારે ખુલશે એની તો અહીં ચર્ચા કરતા હતા ભાઈ સ્કૂલની તો વાત કરીએ એવું નહીં થાય ચલો વોટ વિલ હેપન ટુ ગુજકેટ એક્ઝામ પહેલા આનું થવા જો આનું સોલ્યુશન પ્રોપર આવી જશે તો પછી ગુજકેટનું એના આધાર પર જ રિઝલ્ટ બનાવી દેશે બરાબર મારા ખ્યાલથી એવું જ બને કે એમસીક્યુ બેઝિસ તમારી એક્ઝામ કન્ડક્ટ થાય મૂલ્યાંકનના આધાર પર ફટાફટ ચેક બી થાય સીબીએસઇ શું નિર્ણય લે છે એના પર હવે તમારી નજર હોવી જોઈએ સર મારે જ ઇન્કમ છે સર ઇન્ડિપેન્ડન્ટ ઓકે ડોક્ટર નોઈસ ઇન્કમ હોય તો સારી વાત છે ચલો પાછો નિર્ણય ક્યારે આવશે ગૌરવ ગોથાલિયા નિર્ણય ત્યારે જ આવશે હવે સીબીએસઇનો નિર્ણય આવશે ત્યારે ત્યાં સુધી રાહ જો વાંચવાનું ચાલુ રાખો પરીક્ષાની તૈયારી ચાલુ રાખો પ્રેક્ટિસ કરવાની ચાલુ રાખો એકની એક ચોપડીને રિવાઇઝ કરતા રહો સર 12th વાળાની ફેવરમાં નિર્ણય આવશે કે નહીં આવશે જો નેશનલ લેવલ પર તો સુપ્રીમ કોર્ટમાં પણ એ લોકોએ પ્લી દાખલ કરી છે બરાબર સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ એટલે બધાથી ઉપર હોય ને હવે જો સુપ્રીમ કોર્ટ એવું કહી દેશે કે ભાઈ નો એક્ઝામ ધીસ યર ધેન કોવિડ પેન્ડેમિક તો પતિ ગયું પછી કોઈ બી રાજ્ય સરકાર હોય એ લોકો નહીં લઈ શકે બરાબર કેમ કે સૌથી ઉપર ન્યાયતંત્રમાં આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ છે જેના કાયદા બધાએ માનવા પડે તો એની અંદર બી પ્લી દાખલ કરેલી છે અને મે બી બની શકે કે ગુજરાતની અંદર બી કોઈ દાખલ કરે બરાબર કોઈ ક્વાલી મંડળ કરે કે જેવી રીતે કોઈ પીઆઈલ દાખલ કરશે તો એનું બી એક ડિસ્કશન ચાલુ થઈ જશે અને એક પ્રોપર સોલ્યુશન મળશે બરાબર કેમ કે આપણી જે તંત્ર છે ભારતનું નૂપ ગેમિંગ એ વીસ રૂપિયા આપ્યા તમારો ખૂબ આભાર તમે ચેનલને સપોર્ટ કરો તે બદલ આપણું જે છે એ ત્રિ પાંખ્યું છે એક તો એડમિનિસ્ટ્રેશન આવે એમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ હોય પછી આ નેતાઓવાળું આવે જેમાં વડાપ્રધાન સર્વોચ્ચ હોય અને પછી ત્રીજું જે છે એ જે તમારું છે ન્યાયતંત્ર એની અંદર સર્વોચ્ચ અદાલત સૌથી ઉપર હોય બરાબર આ ત્રણે ત્રણ છે તેનાથી સર્વોચ્ચ અદાલત બીજો કહેતી હોય તો બાકીના બેની પછી મરજી ના ચાલે આપણું સંવિધાન સૌથી ઉપર છે બરાબર તો વિશ્વાસ એના પર આપણે ચલો બીજા કોઈને ક્વેશન હોય સર ઓફર કેટલા ટાઈમ સુધી છે છે પંચાલ રાજા ઓફર જૂન સુધી બરાબર આ મહિને આવતા મહિને પણ પછી આવતા મહિનાથી તમારું ટીચિંગ સ્ટાર્ટ થઈ જશે ડાઉટ સેશન બી સ્ટાર્ટ થશે તમને ટેસ્ટ બી સ્ટાર્ટ થશે ભણવાનું કમ્પ્લીટ પ્રોપર વેમાં ચાલુ થઈ જશે અત્યારે ખાલી તમને એડમિશન આપી અને એક લોગ આપવામાં આવશે જેમાં તમને આખા કોર્સના વિડીયોઝ જોવા મળશે આપણે વિડીયોઝ કેવી રીતે જોવાના એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવશે અને એ પ્રમાણે તમારે કોર્સનો ઉપયોગ કરવાનો છે ઓકે તે ઓફર છે પણ જેટલા વહેલા જોડાશો એટલું કેમ કે લિમિટેડ સંખ્યામાં સ્ટુડન્ટને લેવાના છે એટલે ફોરેસ્ટ બનવા માટે આઈએફએસ એફએસ કરી નાખો વોટ અબાઉટ સર ધ દિવાલીપુરા યુથ વેબસાઇટ છે ગામી મિલન હા વેબસાઇટ છે સર મંડેના બધા એજ્યુકેશન મિનિસ્ટર સોલંકી એનો કઈ ખ્યાલ નથી ચલો હાઉ ટુ પ્રિપેર ફોર આઈઆઈટી જે પ્લીઝ ટેલસ એન્ડ આ એમ આઈ બાય ફિઝિક્સવાલા કોર્સ ઓર યોર ઓર થેન્કસ ફોર ધ આન્સર ફોર એચ એન્ડ પી જો ફિઝિક્સવાળાના જે કોર્સ છે એ સીબીએસઈના કોર્સ પર છે આપણે ત્યાં ગુજરાત બોર્ડનો કોર્સ છે બરાબર તમારા જોડે જોડે ગુજરાત બોર્ડ બી ભણવાનો છે એ તમને કંઈ નહીં ભણાવે ગુજરાતીની અંદર બરાબર અહીંયા તમને પ્રોપર ગુજરાતીની અંદર શીખવા મળશે તો આ જો તમે ગુજરાત બોર્ડનું અંદર રહેતા હોય ને એનું જ ભણતા હોય તો તમારી માટે સંકલ્પનો કોર્સ બેસ્ટ રહેશે પણ તમે જો CBSE નું ભણતા હોય તો CBSE ના કોર્સ ઓલરેડી સંકલ્પ પણ નથી એની માટે તમે ફિઝિક્સ વાળાને પસંદ કરી શકો છો પ્રણવે આપ્યા છે તમારો ખૂબ આભાર ચલો સર તમે સંકલ્પમાં કોમર્સનું પણ ભણાવો ને મુકેશ શાહ એની બી આપણે વ્યવસ્થા કરવાના છે ટૂંક સમયમાં બાર દસ બાર દિવસની અંદર આપણે એનાઉન્સમેન્ટ એનું કરી દઈશું ઓકે સર ટેન્થ પછી સ્કૂલમાં એડમિશન લેવા માટે આ ટેસ્ટ લેવાશે ના 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 એવું કંઈ નહીં હોય રિઝલ્ટ જે દસમાનું તમને બનાવીને આપશે અને આધાર પર તમને એડમિશન આપી દેશે પણ ડિપ્લોમા અને આઈટીઆઈ માટેની કોઈ વ્યવસ્થા કદાચ કરે સર આઠ મહાનગરમાં પ્રેક્ટિકલ એક્ઝામ લેવાશે હિમાંશુ ભુરા પહેલાં જો તમારી એક્ઝામ અહીંની કન્ડક્ટ થાય છે કઈ ઇન્ટરનલ બેઝિસ પર બરાબર તો કદાચ પ્રેક્ટિકલ ને પેન્ડિંગ બી રાખે લેબી બી ખરા ને ના પણ લે બરાબર તો ગેમિંગ લાઈવ છે હા છે આજે દસ વાગે છે આજે દસ વાગે છે અને દસ વાગે તમારે આવવાનું છે કોમેન્ટ્રી મેં થઈ કરીશ બરાબર તો તમારે ગેમ રમવી હોય તો ચેનલનું નામ હું જોઉં તમને બતાવી દઉં નવરા હોય તો આવજો કે આવું જેવું જરૂરી નથી પાંચ લાખ સડસઠ હજાર સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે પણ અહીંયા તમને દેખાશે જો તમે ચેનલના એમાં જશો ને તો આ ચેનલ છે આપણે નવી બનાવી છે ગેમોસોફર મેં અને મૂનનો બે રમશું બરાબર એ રમશે અને હું એ કરીશ કઈ રમવાની છે ભાઈ પબજી જીટીએ ફાઇવ રમવાની છે ભાઈ એ આવજો પછી પબજી બી રમશે જીટીએ ફાઈવ અત્યારે રમાય દસ વાગે આ પતિ આપણું સેશન પછી ઓકે અને આના પર બી આપણે કંઈક કરવાના છે તમારી માટે તો એ ચેનલ બી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો આ રાહુલ સરની ચેનલ છે એ બી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો એમને બી બે હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા છે અને આના પર બી ત્રણ સાડા ત્રણ હજાર છે તમારું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચલો આપણે પાછા વિડીયો બાજુ જઈએ ચલો અડવાણી દીપક વિકી સર હું ટ્વેલ્થ સાયન્સમાં છું મને બસ વીસ દેશ ઓફલાઈન ક્લાસ ચાલુ કરી આપો આઈ એમ રેડી ફોર એક્ઝામ અડવાણી દીપક એવું થવાનું નથી ને એટલે તો તમારી ઈચ્છા છે એવું નહીં થાય ચલો રેડી એક્ઝામ માટે રેડી બધા છે પણ કોવિડની સિચ્યુએશન છે એટલે બધા આગા પાછા થાય છે બરાબર

અને આપણે આ તમને સમજાવીશ બરાબર કયા સ્ટેપ કેવી રીતે લીધેલા છે એ પ્રમાણે ઓકે જે લોકો નવા છે ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક ના કર્યું તો લાઇક બી કરી દેજો તમને અહીંયા ચેનલ દ્વારા ઘણી બધી અપડેટ અને ઘણી બધી તમને અલગ અલગ વાતો જાણવા મળશે દસ હજાર લાઇક સુધી પહોંચાડો સાહેબ ગુજરાત સરકારને એક મંથ એટલે કે પંદર મે સુધીનો ટાઈમ આપ્યો હતો વિચારવા માટે પણ તેમને કોઈ વિચાર આજે આપ્યો ના કોઈ નિર્ણય સ્પષ્ટ આપી શકે નહીં સરકાર દી કે પરમાર તમારી વાત સાચી છે શું કરીએ બોલો હા ચાલે છે અને આપણે ચલાવીએ બી છે આપણા શિક્ષણ મંત્રી આજે તો આરોગ્ય મંત્રી બની ગયા હતા એ ખબર છે શિક્ષણ મંત્રી આજે આરોગ્ય વિભાગને તપાસ કરવા માટે ગયા હતા આરોગ્ય મંત્રી બની ગયા હતા ચલો સર ઓફલાઈન ક્લાસ શરૂ કરો ને એના ચાન્સીસ હવે બહુ ઓછા છે બરાબર આવનારું વર્ષ બી તમારું ઓનલાઈનના માધ્યમ દ્વારા જ જતા જ જશે શું નામ છે એસ કે કિશન એસ કે કિશને વીસ રૂપિયા આપ્યા છે તમારો ખૂખો આભાર મિક્સિત ડુબે સર સંકલ્પ પેપર ઇલેવન્થ આર્ટ્સ લાવો ને આર્ટ્સ તો પોસિબલ નથી આ વર્ષે પણ એની બી ટીમ કેમ કે બહુ ઓછા સ્ટુડન્ટ હોય છે ને ટીચર્સ બી અહીંયા બરોડામાં તો આર્ટ્સના ટીચર અને ક્લાસીસ ક્યાં છે ને એમ મને જ નહીં ખબર બરાબર તો ટીચર હોદવા ક્યાં જવું સર તમને સીએમ રૂપાણી સાહેબની વાત સાંભળીને ગુસ્સો આવ્યો હતો કે નહીં યુટ બોય આ શું રબારી ગુસ્સો તો નહોતો આવ્યો પણ એવું જરૂર વિચાર્યું હતું કે એક મહિનો વિદ્યાર્થીઓ રાહ દેખી ખાલી આટલા નિર્ણય આ આ સ્ટેટમેન્ટને સાંભળવા માટે બરાબર એ એ બાબતનું આમ થોડું દુઃખ લાગે કે ભાઈ એક મહિનો વેઇટ કરાવીને આવું સ્ટેટમેન્ટ એક્સપેક્ટેડ ના હોય એક મહિનો તમે સમય લો છો કોઈ વસ્તુનો નિર્ણય કે સમજવા માટે પ્રોપર સોલ્યુશન તમારે એ વખતે ઇવન એક્ઝામ લેવાના છે તો આપી દેવી હતી પણ એ બી આપી હજુ બી તમને જ રાખ્યા છે તો એ ના ગમ્યું મને એન્જિનિયરિંગનું કહો સરસ કઈ છે ચલો મેજિક અપના મુખ્યમંત્રી કહેસા હો આજ ભી નારા લગાવીએ મુખ્યમંત્રી રાહુલ સર એવું કે છે મુખ્યમંત્રી તો રૂપાણીજી વેસા જૈસા બરાબર ને એમના જેવો જ છે એ નિર્ણય લેશે બરાબર એ કદાચ આજે ભૂલી ગયા હોય નિર્ણય લેવાનો પણ આપશે સીબીએસ નિર્ણય લઈ લેશે ને પછી આપી દેશે હા એટલે આપણે નારો તો એ જ લગાવીશું જે દિવસે એ નિર્ણય લેશે એ દિવસે એ નારો લગાવી દઉં આજે નહીં લગાડતા બરાબર રાહુલ સર ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો હેસટેગ કોપી કેટ ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ મેહુલ સોલંકી ચલો બીજા કોઈને સર તમારા સીપીયુની પ્રાઇસ કેટલી છે પૃથ્વીરાજસિંહ રાઠોડ સીપીયુ પીસીયુ ઓલમોસ્ટ કેટલા હશે ખબર નહીં તમે ભલે ગેમિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો ત્યાં તમને બતાવશે ત્યાં ક્યાં કન્ફ્યુગેશન બી આપેલા છે ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો ગીતા હશે વાત કરવા કહે ખબર ના પડી સર ફાઉન્ડેશન કોર્સ ક્યારે જાહેર કરશો પ્રવીણ કુમાર પરવાર ફાઉન્ડેશનનો કોર્સ આપણા રાહુલ સર ફ્રી થઈ જશે એટલે કરીશું છ સાત આઠ નવ અને દસ એના ફાઉન્ડેશનનો કોર્સ આવવાનો છે હું દસમામાં મેથ્સ મેપ ભણાવીશ નવમાં મેપ ભણાવીશ અડધું 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 રાહુલ સર ભણાવશે એવું એવી રીતે અમે વિચાર છે હવે જોઈએ કેવું થાય છે ઓકે બધાને માટે ઝીરો યાર કેમ ના કરાય ઝીરો યર કરે તો બધાનું વરસ બગડે એ લોકો વરસ પર બચ બચાનો ટ્રાય કરે છે

કલાકાર છે ભાઈ તું એ પણ આ તમારી જાણકારી માટે કે આવું એકાઉન્ટ ના બનાવાય આપણા જે વચ્ચે હતું ને સ્પીચવાળું એ સ્પીચ કોઈ એડિટ કરી હતી મુખ્યમંત્રીના નામની એ ભાઈ પકડાયા સાયબર ક્રાઇમનો કેસ એમની પર થયો એટલે આવું કરવાનું નહીં વચ્ચે બી એક જણા કંઈક બનાવ્યું હતું સર આવા વિડીયો રોજ બનાવો ચલો સરસ

આપણે એનો કરિયર ગાઈડન્સનો આખો એક સેમિનાર રાખીશું તમે એને જોજો તમારા જે બી પ્રોબ્લેમ્સ હશે એ બધા પ્રોબ્લેમ્સ આપણે એની અંદર લઈશું ઓકે એમસીક્યુના ફૂલ ચાન્સીસ છે તમારી એક્ઝામ એમસીક્યુ બેઝિસ પર લેવાય એના ફૂલ ચાન્સીસ છે કેમ કે આપણું જે સિસ્ટમ છે એ લોકશાહી છે ને લોકશાહીમાં લોકો જે ઈચ્છતા હોય ને એ થાય લોકો જે ઈચ્છતા હોય ને એ થાય ચલો વિક્કી સરને ટ્વેલ્થવાળાને સપોર્ટ ના કર્યો આરપી ક્રિએશન આની માટે તમે કંઈક કહેશો વિક્કી સરને ટ્વેલ્થવાળાને સપોર્ટ ના કર્યો સપોર્ટ ના કર્યો એવું હતું કાલે વિડીયો કોને બનાવ્યો હતો હાઈએસ્ટ તમે હિરેન સરને બી બોલાવી અને વિડીયો કોને બનાવ્યો હતો ચલો ખોટી વાત છે ભાઈ તમારી આવું બોલે ને તો ચલો કેરી મિનાટીને બોલાવો લાવ સ્ટ્રીમમાં હે ને ટેકનો જોરાક મારે કોમેડિયન બનવું હતું પણ પરિવારના ભૂર્સના લીધે સીએમ બની એવું નહીં લા ભાઈ એવું નહીં બોલવાનું ચલો હાશી કહ્યું એ સર તમે કાલે મોસ્ત નાચેલા ને મેં પણ સરસ ભાઈ તમે નાચ્યા હોય તો ઘરે ગયો હાર્દિક કેશવાલાએ વીસ રૂપિયા આપ્યા છે તમારો ખૂબ આભાર તમે ચેનલને સપોર્ટ કર્યો તે બદલ સર વોટ અબાઉટ ધ સ્ટુડન્ટ કમિંગ ઇન ટેન્થ વિલ બોર્ડ રિમેન ઓર એ ન્યૂ પોલિસી વિલ એસ્ટાબ્લિશ થેન્ક યુ નીતિ શાહ જો ટ્વેલ્થની અંદર નવી જે પોલિસી છે બે હજાર ત્રેવીસમાં અપ્લાય કરવાની છે તો તમારી પર તો અપ્લાય નહીં થાય તમે એડવાન્સમાં ચોપડા લઈને ચાલુ કરી શકો છો અને ટૂંક સમયમાં આપણી બી સિરીઝ શરૂ થશે તમે નવમાંથી જે દસમા ધોરણમાં આવ્યા છે એ લોકોની બે હજાર બાવીસની બોર્ડની એક્ઝામ માટેની એક સિરીઝ થશે કેમકે અત્યારના રેગ્યુલર સ્ટુડન્ટ છે એનું હવે પ્રોપર એક સોલ્યુશન આવી ગયું છે તો આપણે આવનારા વર્ષના વિદ્યાર્થીઓ માટેની એક પ્રોપર સિરીઝ બનાવીશું ઓકે તો તમે આવી રીતે જોડાયેલા રહેજો તમારા ફ્રેન્ડ્સને બી જોડજો જે લોકો હાલમાં દસમા ધોરણમાં આવ્યા હોય એ ના થિંક પોઝિટિવ ડુ પોઝિટિવ ઓલવેઝ પોઝિટિવ ડીકે પ્રજાપતિ સરસ સર તમારું મેમરી વાવ આટલું દૂરનું વિચારી ધ્રુતિ જગા ત્યાં સારું સર પેપરસ્ટાઈલ બદલાશે ધવલ પરીખ ના એઝ ઇટ ઇઝ એઝ રહેશે તમારે તૈયારી ખાલી કન્ટિન્યુ કોઈને કરી દેવી હોય અગિયારમાંથી બારમામાં આવ્યા હોય બરાબર તો એના પર બી સંકલ્પ માટે કોર્સ છે નવમાંથી દસમામાં આયા હોય એ લોકો માટે બી સંકલ્પ પર કોર્સ છે તમે દસમા ધોરણમી બોર્ડ ચેમ્પિયનની અંદર જોડાઈ શકો છો કાં તો બારમામાં બી ટ્વેલ્થ બોર્ડ આઇકન ટ્વેલ્થ ટ્વેલ્થ બોર્ડ માસ્ટર અને ટ્વેલ્થ બોર્ડ અનબિટેબલ આવી બેચિસ છે તમારી માટે તમે ત્યાંથી તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો છો એકદમ નોમિનલ ચાર્જમાં ટ્યુશનના હજારો રૂપિયા તમારે બગાડવા ના પડે ચાલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો સર બીએસથી વીસ મેથેમેટિક્સ માટે કઈ કોલેજ બેસ્ટ છે એ આપણે એ વખતે લઈ લઈશું કરિયર ગાઈડન્સની અંદર બરાબર ત્યાં તમે આવા ક્વેશ્ચન લઈને આવજો દસ વાગવા આ ગેમિંગમાં જાઓ સાચી વાત છે હા ભાઈ તમારી તો આપણે આ સેશનને કમ્પ્લીટ કરીએ પાંચ મિનિટ રહીને ચાલુ કરીશું ગેમિંગનું બરાબર તો ત્યાં તમે આવજો અને બધાને ગુડ નાઇટ જમવાનું બાકી હોય તો જમી લેજો મારું મિતુલ એ ચાલીસ રૂપિયા સીબીએસઈ ને જેવો નિર્ણય જીએસસીબી લેશે હંડ્રેડ પર્સન્ટ સીબીએસઈ જેવો જ નિર્ણય જીએસઈબી લેશે બરાબર ત્યાં સુધી આપણે ખાલી વેઇટ કરવાનું છે મારું મિતક ઓકે તો બધાને આવજો ટાટા બાય બાય ફરીથી કોઈક નિર્ણય આવશે તો આપણે જરૂરથી લાઈવ સ્ટ્રીમ કરશું છે એક સેલ્યુટ અને લાઇક ના કરીએ તો લાઇક કરતા જજો અને